की आ परिस्थिति मात्र आ वर्षे नहीं, खूब घना वर्षों की आज परिस्थिति है कि जो वधु वरसाद आवे तो पानी भराई जाए अने तेवुं कोई एक विस्तार में पण नथी। आखा अमदावाद में घना विस्तारों एवा छे के ज्यां पानी भराई जता होय छे अने घणी जग्याए एटला पानी भराई जता होय छे के 2-3 दिवस सुधी पण ते उतरता नथी। वाहन चालकोने खूब मुश्केली नरती होय छे। घणी जग्याए जे नीचावाळा विस्तारो छे त्यां तो घरमां पण पानी घुसी जता होय छे। जो 1-2 कलाक सतत अमदावादमां वरसाद पड़े तो आ स्थिति जे थाय छे ते वर्षोथी आ स्थितिमां कोई बदलाव नथी थयो, कारण के अमदावाद विस्तार पामी रह्यु छे, परंतु जे रीते तेनी गटर व्यवस्था जे छे तेमां कोई ज सुधारो थतो नथी अने समयसर गटर लाइन साफ पण थती नथी, एना लीधे ज आ प्रकारे पाणी भरावानी समस्या सर्जाती होय छे। तो महत्वनी वात ए छे के जे वरसादी जे पाणी होय छे ते तेना लीधे गटर चौकअप थई जती होय छे। घणी जग्याए घरमांथी गटरना पाणी पण बेक मारता होय छे अने घणा जे दुकानोमां पाणी घुसी जता होय छे, तो वाहन चालकोने सौथी वधारे मुश्केली नरती होय छे। अमदावाद शहेरनी जे आ परिस्थिति छे ते दर वर्षे केटकेटला पण प्लान बनावे ते बधा ज प्लान आ रीते पाणीमां जता होय छे, કોઈ જ આનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી। ભલે ગમે તેટલી સરકાર બદલાય, એએમસી માં લોકો બદલાય, મેયર બદલાય, છતાં પણ અમદાવાદની જે સ્થિતિ છે તેમાં કોઈ જ બદલાવ થતો નથી। જો સતત વરસાદ પડે તો અમદાવાદમાં આ જ સ્થિતિ રહેતી હોય છે। ઝરમર વરસાદમાં જ અમદાવાદમાં પાણી નથી ભરાતું, પરંતુ જો વધુ વરસાદ પડે તો અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યા એ વર્ષો જૂની છે અને એ હજુ પણ યથાવત છે। આગળ પણ આ જ પ્રકારની સમસ્યા રહેશે જો આમાં કોઈ ઉકેલ ન આવે તો। એટલે પ્રી મોન્સૂન જે પ્લાન હોય છે તે દર વર્ષે આ જ રીતે પાણીમાં પલળી જતો હોય છે, કારણ કે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે માત્ર કાગળ પર બનતો હોય છે અને વાસ્તવિક દ્રષ્ટિએ તેમાં કોઈ જ બદલાવ અત્યાર સુધી નથી આવ્યો। જે પ્લાન બનતો હોય છે તે માત્ર કાગળ પર બનતો હોય છે। તો મહત્વની વાત એ છે કે જે રીતે વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી। ઘણા બધા એવા પોશ વિસ્તારો પણ છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે અને તે સ્થિતિ હજુ પણ એમની એમ જ છે। જો વરસાદની તીવ્રતા વધુ હોય તો પાણી ભરાવવું એ હવે અમદાવાદમાં નવી વાત નથી। જે રીતે અમદાવાદમાં ખાડા પડવા એ નવી વાત નથી, તે રીતે ચોમાસામાં જો અમદાવાદમાં વધુ વરસાદ પડે તો પાણી ભરાવવાની જે સમસ્યા છે તેનાથી હવે લોકોને કોઈ નવાઈની વાત નથી। થોડો વરસાદ થતો હોય છે અને પાણી ભરાવાની સમસ્યા છે તે અમદાવાદ મહાનગરપાલિકામાં અકબંધ રીતે જોવા મળતી હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અમદાવાદના આ જે દ્રશ્યો છે, અમદાવાદનો જે વાળીનાથ ચોકનો જે વિસ્તાર છે જ્યાં થોડો વરસાદ થયો અને પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી જે ભરાઈ ચૂક્યું છે, એટલે કે વાળીનાથ ચોક પાસેનો જે BRTSનો જે રસ્તો છે, રસ્તા ઉપર જે પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ફક્ત એક તરફ નહીં પરંતુ બંને દિશામાં આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, એટલે કે પાણી ભરાઈ ચૂક્યું છે। વાહન ચાલકોને પણ પાણીમાંથી વાહન પસાર કરવાની જે નોબત છે તે આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભારે ભીડ અને વરસાદી પાણી ભરાવાના કારણે નાગરિકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે સમય પણ એ છે કે અત્યારે હાલ પીક સમય છે, ઓફિસ જવાનો સમય છે અને ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જે નાગરિકો છે તે પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પાણી ઠેર ઠેર ભરાઈ ચૂક્યું છે, ત્યારે વાણીના ચોકનો જે વિસ્તાર છે રસ્તા ઉપર પાણી જવાના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો પણ સામનો કરવાની નોબત છે તે આવી રહી છે। કેમેરા પર્સન રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, VTV અમદાવાદ। અમદાવાદ શહેરમાં ભારે વરસાદ થયો અને હાલમાં પણ વરસાદ ચાલુ છે, ત્યારે સતત જો વરસાદ પડે અને 1/2 કલાકથી લઈને 1 કલાક સુધી પણ જો સતત વરસાદ પડે તો અમદાવાદના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ જતા હોય છે અને આ વિસ્તારોમાં કોઈ જ કામ થતા નથી અને એવા કામ ઘણા વર્ષોથી નથી થયા જેના કારણે જો સતત વરસાદ પડે તો પણ જે પાણીનું જે લેવલ, એટલે કે જે પાણી ભરાતું હોય છે જે પણ જગ્યાએ, ત્યાં પાણી ન ભરાય એવી કોઈ જ વ્યવસ્થા નથી, કારણ કે જે સમયાંતરે જે ગટર લાઈન સાફ થવી જોઈએ તે નથી થતી। હા, સાફ થતી હોય તો તે માત્ર કાગળ પર સાફ થાય છે અને એવું બતાવી દેવામાં આવે છે કે કામ થયું છે, પરંતુ ખરા અર્થમાં તે કામ થયેલું નથી હોતું, જેના જ કારણે પાણી ભરાવવાની સમસ્યા એ દર વર્ષે સર્જાતી હોય છે। તો લોકો માટે પણ હવે જે રીતે અમદાવાદમાં ખાડા એ નવી વાત નથી, તે જ પ્રમાણે હવે વરસાદ જો પૂરજોશમાં આવે, સતત આવે અને પાણી ભરાવું એ હવે અમદાવાદીઓ માટે નવી વાત નથી, કારણ કે આ પ્રકારે પાણીમાંથી વાહન ચલાવતા અમદાવાદીઓ વર્ષોથી શીખી ગયા છે। ઘણી જગ્યાએ તેમને ઘસીડીને પણ વાહન બહાર લઈ જવું પડતું।